देश ने याद करो राजी थियो भाई अने एमा इन के ये देश है वीर जवानों का बता जुवानिया भले मावा मा अटाई गया छे केम के हिंतेर नी स्पीड मा ओंडा लेन जातो होय नी धीरो पाड़े ने मान लेवानु थूकवानो थियो छे साहेब आ अपना सौराष्ट्रना जेटला जुवानिया छे ने आ जेटला आने बे कलाक छूट आपे ने एटले ताजमहल ने थूकी थूकी ने लाल किलो करी नाख्यो हा पण साहेब देशनी वात करी उर्वशी बेने गांधी बापू साहेब सौराष्ट्रना सागर किनारे सुदामो जन्म्यो हतो अने पावन भूमि पोरबंदरनी ज्यां कबो गांधी थयो हतो संस्कारनुं सिंचन कर्युं माताए मोहनदासमां अम देशनी ए आर्य रमणी आज अमर छे इतिहासमां જેમ મેં શરૂઆતમાં દીકરીને બચાવવાની વાત એટલે કરી દીકરી હશે ને તો સાહેબ ગાંધી જેવા દીકરા મળશે ભગતસિંહ જેવા દીકરા મળશે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા તમને મને દીકરા મળે એ સ્ત્રી વિના ન મળી શકે સાહેબ આ આ વાસ્તવિકતા છે ને જીવનની લઈ લો ધીરા રહ્યો આમાં હું ભાઈ તમારા હાથમાં હેન્ડલ દે અને અમે પેન્ડલ મારી એનો મેળ ન ખાઈ કાંઈ આ મને બે ચાર ફરમાઈશ છે હું તમારી પૂરી ફરમાઈશ કરીશ જ તમે જરાય ચિંતા કરો મામાલા વાલા બધાની હવાર સુધીમાં ફરમાઈશ પૂરી થઈ જશે અને નહીં થાય તમે રોકાઈ જશું બોલો હવે આનાથી વધારે કેટલું કેવું હું કયો હરેશભાઈ પણ સાહેબ દેશભક્તિની વાત થઈ ને એક 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 હાસ્યમાં વીટનો પ્રકાર આવે સાહેબ એનો એક દાખલો દઉં ગાંધી બાપુ વકીલ હતા એને એક નિર્દોષ માણસને કેસ લડી અને જીતાવી દીધા એટલે નિર્દોષ માણસ કોર્ટની બાઈને બે હાથ જોડીને એટલું કીધું તું બાપુ બાપુ આજ તો તમે છો ને તમે મને છોડાવ્યો પણ બાપુ કાલ તમે નહીં હોય તો અમને કોણ છોડાવશે ગાંધી બાપુ કે મારી ફોટાવાળી નોટુ અત્યારની પરિસ્થિતિ એવી છે ઓ ભાઈ ઓલા એક નેતા છે ને ભાઈ એ ભાષણ કરવા જતા હતા ને એમાં ગાંડાની હોસ્પિટલની બાજુમાંથી એમ્બેસેડર લઈને નીકળ્યા તેમાં ગાંડાની હોસ્પિટલની બાજુમાં એક વ્હીલ નીકળી ગયું ચારેય બોલ ખોવાઈ ગયા નેતા ટેન્શનમાં ભાષણમાં કેમ પહોંચવું એ ટેન્શનમાં આમ ફરતા હતા ને ત્યાં ગાંડો બારીમાંથી જોઈ ગયો ગાંડો નેતાને કે ઓય હું કરો નેતા કે તું અંદર જાને હવે ના કયો ને હું કરો નેતા કે ભાઈ અમે ટેન્શનમાં છે એક વ્હીલ નીકળી ગયું છે ચારેય બોલ ખોવાઈ ગયા છે ક્યાંથી બોલ લઈ આવવા એનું ટેન્શન છે ગાંડો કે એમાં હું મૂંઝાઈ ગયા ઓડા ત્રણ વ્હીલમાંથી એક એક કાઢીને ફિટ કરી દો નેતા ગોટે ચડી ગયા ગાંડા ને કે તારી બુદ્ધિ આવેલી મારી કાનો આવેલી ગાંડો કેવું ગાંડો સૌ નેતા થોડો સૌ ત્યારે કેવું પડે સાહેબ કે અમે કેતા નથી ચાલે છે રાવણ રાજ ગાંધીજી પણ તમે ચાહ્યું તું એવું આજે કાંઈ નથી ગાંધીજી કારણ તમારા ભીત ઉપર હસતા ફોટા જોઈને લાગે છે કે હજી ક્યાં નારાજ થયા છો ગાંધીજી અને કદી આદમ સમાધિ ઉપર આવીને એટલું જ કેવું છે કે તમે એક હતાન છો દેશની લાજ ગાંધીજી સાહેબ ભારતને આઝાદી મળી પછી અખંડ ભારતનું સપનું ગાંધીજીનું એક પછી એક રજવાડા એક થવા માંડ્યા એટલે અખંડ ભારતના એ બંધારણ માટે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહેવામાં આવ્યું કે તમે આ કામ કરો અને સરદાર વલ્લભભાઈ પટેલ એક પછી એક રજવાડા પાસે જતા ગયા એટલે આજનું ભાવનગર એટલે ભાવેણામાં કૃષ્ણકુમારસિંહજી તેદી સત્તા ઉપર અને સરદાર વલ્લભભાઈ પટેલે કૃષ્ણકુમારસિંહજીને એટલું કીધું હતું કે બાપુ ગાંધીજીની એવી ઈચ્છા છે કે તમે ગાદી છોડી દો અને સાહેબ તેદી આ ભાવેણાના નરેશે એટલું કીધું હતું કે સરદાર તમે આવ્યા અને સાહેબ ગાંધીજીની એવી ઈચ્છા હોય તો તુલસીના પત્રની માથે જેટલું રહે ને આનાથી મારે કાંઈ ન જોય એક પછી એક રજવાડા સરદાર વલ્લભભાઈના કહેવાથી એક થવા માંડ્યા પણ આજનું હૈદરાબાદ અને અહીંયા નિઝામ ખાન સત્તા ઉપર નિઝામ અભિમાની બહુ હતો સાહેબ સરદાર વલ્લભભાઈ નિઝામની કચેરીમાં જઈને એટલું કીધું હતું નિઝામજી ગાંધીજી કી એસી ઈચ્છા હે કે આપ ગાદી છોડ દીજીએ હવે નિઝામ એટલો બધો અભિમાની એટલે સરદાર વલ્લભભાઈ પટેલને એટલું કીધું તું સરદાર આપ યહાં સે ચલે જાઈએ વરના અચ્છા નહીં હોગા ઈ અચ્છા નહીં હોગા શબ્દ પૂરા થવા અને સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ ભેગો એક જ વ્યક્તિ ત્યારે હતો છતાંય નિઝામની કચેરીમાં એટલું કીધું તું સુન લે નિઝામ અગર મુજે છોટી સી ખરોચ ભી આઈ ના તો તેરે હૈદરાબાદ કો ભારત કે નકશે સે નિકાલ દુંગા એ કરમસદનો પટેલનો દીકરો કહી શકે સાહેબ
આ તાકાત સાહેબ હતી. આપણા આવા વીર પુરુષો આવા નેતાઓ થઈ ગયા, અને અત્યારે ધારાસભ્ય સારા સભ્ય થાય તો સારું, અને આ ચારા સભ્ય દેશમાંથી જાય તો સારું. ગીત અધૂરું ગાંધીનું કોઈ ગાય તો સારું, જલિયાવાલા બાગ ફરીને થાય તો સારું. કશ્મીર કપાતું શિર કોઈને દેખાય તો સારું, અને માના કપડા ખેંચી સાંઈ આ બધા શરમાય તો સારું. સાહેબ, એ પરિસ્થિતિમાં આપણે જીવવાનું છે. હા, દે, કેમ કે એમાંય છતાંય આપણે ગુજરાતીઓ ક્યાંયથી પાછા પડ્યા જ નથી ભાઈ. એ મારા ઉપર પૈસા હોય જમાવટ વાત છે ભાઈ. આમાં બોલવા વાળા ઉપર ઉડે નહીં, આ કદર કઈરી કહેવાય. જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. આ શું વાત છે સાહેબ. અને આ સાહેબ આપણા કાઠિયાવાડીઓ કરી શકે, ગુજરાતીઓ કરી શકે, બીજા કોઈનું કામ નથી. આપણે બહુ બુદ્ધિશાળી સાહેબ, ભૈણા નથી ગૈણા, બહુ ગૈણા ભાઈ, અતિ ગૈણા છીએ. આ લંડનમાં હિથ્રો એરપોર્ટની બાઈને બૂટ પાલિશ કરવાના મશીન છે. બોલો, મશીન કેવા, તમામ પગ નાખો ને એટલે પાલિશ થઈ જાય, એટલે પગ બાઈને કાઢ લેવાનો, પછી બીજો પગ નાખવાનો પાલિશ થઈ જાય, પણ બીજો પગ મશીન પકડી રાખે. પાંચ પાઉન્ડ ન નાખો ને તાહુંથી મશીન પગ મેલે નહીં. હવા મશીન બોલો. એમાં કોક આપણા ગુજરાતી ગયા પટેલ સમાજમાંથી હશે, એને મશીનમાં પગ નાખ્યો ને તો પાલિશ થઈ ગયો ને તો પગ બાઈને કાઢી બીજો પગ બીજા મશીનમાં નાખ્યો. મફત પાલિશ કરાવી નીકળી ગયા, અને ભૂરિયો આવ્યો, ભૂરિયે પગ નાખ્યો ને તો પેલા પગે પકડી લીધો, નાખ પાંચ પાઉન્ડ નાખ. હવે એના દેશમાં જઈને મફત પાલિશ કરાવે ને, આનાથી મોટા મોટો ગુલામીનો બદલો એકઈ હોય જ ન શકે સાહેબ, એકઈ ન હોય શકે. કારણ કે આપણા એવા ગુજરાતીઓ રહે છે કે બાર બાર મકાન લઈને ભૂરિયાને ભાડે રાખશે. એવા છે. આ વચમાં તમને ખબર હોય તો ચીનમાં ચોર પકડવાનું મશીન બનાવ્યું ભાઈ. ચીનમાં મૂક્યું તો એક કલાકમાં 10 ચોર પકડાણા, લંડનમાં મૂક્યું તો એક કલાકમાં 35 ચોર પકડાણા, ભારતમાં મૂક્યું કોક મશીન જ ચોરી ગયું. એટીએમ હચોળા ઉપાડી દઈ બોલો. કેમ કે આપણે ક્યાંયથી પાછા નથી પડ્યા શેર બજાર સિવાય. અને પછી શેર બજારમાં જે તૂટી ગયા ને, હાર્દિકભાઈ આવ્યો હે, અરે મારો બાપલી, શેર બજારમાં જે તૂટી ગયા ને દીવ વયા ગયા. મને એક જણો કે પથરી બહુ થઈ છે, ક્યાં માતાજીની માનતા કરાય. મેં કે દીવ ની કર, જો હું દારૂનો પડકાર નથી કરતો ને વિરોધ નથી કરતો, પણ ક્યાં પીવો, કેટલો પીવો, કઈ કંપનીનો પીવો, કોની હાઈરે પીવો, આનું માપ હોય ને પીવાય. પણ 70 રૂપિયા ની દાડી કરતો હોય, બે દેશી ની કોથરી પીને ઘરવારી ને મારે ને ડીડીટી ની દવા પીવાય. દારૂ ના પીવાય ભાઈ, ખોટી વસ્તુ છે. હમણાં અમદાવાદ લાલ દરવાજે હતો ને તો બે દારૂડિયા ફૂલ થઈ ગયા. એક દારૂડિયો બીજા દારૂડિયા કે એ તારે કઈ વર્ષમાં જવું, ઓલો કે એક નંબરની, બીજા પેલા ને પૂછ્યું તારે કઈ વર્ષમાં જવું, ઓલો કે ત્રણ નંબરની, એમાં 13 નંબરની આવી, બે ચડી ગયા, બે ની ભેગી આવી.